जैसी प्रश्न बालकों दोनों छ विषय गुजरात मां छ लेखन साली न रही क्या बात छे एमा आपण आगळ जो क्या छे गाम जे छे ए सौराष्ट्रना सीमाडाने अधीन आवे ने आ गाम मां जे छे ए प्रकृति नो जे छे जाणे अमी दृष्टि એટલે કે કુદરતની છે એ અમી દ્રષ્ટિ એટલે કે મીઠી નજર ઓછી હોવાને લીધે છે તે ત્યાંથી કેટલા સમયથી છે ત્યાં એક પણ ઝાડ એટલે કે ત્યાં છે હરિયાળી જોવા ન મળતી હતી અને ત્યાં જે છે એ વાણિયા બ્રાહ્મણ દરબાર કળબી ભરવાડ વગેરે છે એ અનેક વર્ણના જે લોકો જે છે એ રહેતા હતા તેમાં જે છે એ આ લોકો ગામમાં વધારો એટલે કે ખરીદી કરવા કઈ રીતે જાય કે એકાદીવા જાય અને મહિનાનું જે છે એ જરૂર પૂરતો હોય એ બધો માલ માલ સામાન એટલે કે ગોળની જે છે બાસુ દાળ ચોખા મીઠું મરચા લસણ ડુંગળી વગેરે જે છે એ બધું એક સાથે જ લઈને આવે છે તો આવી રીતે છે એ કમળસિંહ એ પણ એવી રીતે ગામમાં જાય છે અને આવી રીતે છે એ બધી એ જરૂરિયાતની વસ્તુ જે છે એ પોતે દાદામાં લઈ અને આવે છે ત્યાંથી તો છે એ ત્યાં જોવે તો જ્યારે વણતો નહીં હોય એની જેમ છે એ હરકચંદ શેઠ એ દોરીને આવતા એને દેખાય છે તો ત્યારે છે એ હરકચંદ શેઠ એને કહે છે કે થોડી વાર છે એ બળદને બળદને છે એ તું ઊભો રાખ એટલે કે એને લગામ દે છે અને તું એને ઊભો રાખ ને આ તપસ્યા આ તપાસ્યાનું જે બાજકું જે છે એ તારે એ તું ઘર સુધી છે એ લઈ લો જા એટલે જે છે એ શેઠ કોને કહે છે તો કે કમળ સંભાઈને હવે આગળ જોઈએ હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે કે પછી છે એ શેઠને કહે છે કમળસમ છે એ શેઠને કહે છે કે હરકચંદ છે કે બળદની છે એ ગજા એટલે કે બળદની હિંમત ભાર જે છે એની હિંમત ભારનો ભાર એ તો પહેલેથી જ ગાડામાં ભરેલો છે એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી ચાલશે કે એની છે એની શક્તિથી પણ વધારે એટલે કે એ જેટલો વજન વેચી શકે એનાથી પણ વધારે ભરેલો છે તેમાં તમે તમારો કપાસિયાનો કોથળો આપો તો આ બળદ ક્યાંથી આવી શકશે ભાઈ સાહેબ કપાસિયા ભરી કોઠી થોડી ફાટી જાય કે પછી છે એ કહે છે કે કોને કહે છે તો કે હરકચંદ શેઠ છે એ કણસંભાઈને કહે છે કે ભાઈ કપાસિયા રાખે તો એનાથી થોડી કોઠી ફાટી જાય એટલે કે કપાસિયાનો થોડી કે એટલો બધો વજન હોય એના લીધે છે આ ગાડું હાલી ના શકે ભલા થઈને આખું બાજકું તો લેતા જાઓ કે પછી છે ને વિનંતી કરે છે કે ભલા થઈ એટલે કે સારો માણસ થઈ અને અધિક તો મદદ કરતા જાઓ કે મારું છે આખું બાજકું તો લેતા જાઓ હરકચંદ છે ગામમાં હાટડી હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આવું આવું ગાડું ભારે કરે ભારે કરી લેતા આવો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો કે પછી છે એ કણસંભાઈ એ કોને કહે છે તો કે હરકચંદ શેઠને કહે છે કે શેઠ તમે ગામમાં છે એ આવી દુકાન માંડીને બેઠા છો કે ગામમાં છે એ તમારી આવી દુકાન ખોલીને બેઠા છો તો તમે માલ સામાન લેવા જાઓ તો ત્યારે છે આવી રીતે ગાડું છે એ તમે આ અગાઉથી જ ભાડે કરી લેતા હતો કે ગાડું છે એ તમારી કપલ ગાડું ન પણ ગાડું છે એ ભાડે લઈ લેતા હતો કે નરી વાણિયા વિદ્યા જ વાપરો છો કે તમે શું આવી કંજુસાઈ જ કરો છો કે દર વખતે તમે ગામમાં જાઓ ત્યારે આવી જ રીતે છે એ કોકને કોકને ગોતી લો અને એમને છે મોહમ્મદમાં તમારો માલ ચાલ્યો જાય તો ગામમાં તો તમારી અવડી મોટી દુકાન છે તેમાં તમે કંઈ એકાદ ગાડું ભાડે ભાડેમાં ગાડો તે માથે ના પડે તો તમે છે કે આવી રીતે જ્યારે કંજુસ વેળા કરતા હોય એના કરતા છે એ તમે ગાડી જ ભાડે બાંધી લેતા હોય તો ભાઈલા આજ તો હાટની ખરી ખરીદી કઈ નહોતું કે પછી છે એને સમજાવે છે બોલે એ કીધું કે ગાડી બાંધી લેતા હોત તો એટલે બધું શું કહે છે કે આજે છે કે આટલી બધી ખરીદી કઈ નહોતી વેદના પડીકા લેવા આવ્યો હતો પણ થયું કે ઘરે ગાડી વ્યાઈ વ્યાઈ એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવી કપાસિયાનું બાજકું નાખતો જાઉં કે પછી છે એ હરકચંદ છે એ કણસંભાઈને સમજાવે છે એને કીધું ને કે ગાડી બાંધી લેતા હોત એટલે એને શું સમજાવે છે કે કઈ આટલી બધી ખરીદી નહોતી આજે આજે તો છે એ ખાલી વેદ એટલે કે અત્યારે આપણે ડોક્ટર છીએ પણ પહેલાના સમયમાં જે છે એ આવી રીતે ઔષધિઓ એટલે કે દવાઓને મેળવવા માટે છે એ લોકો વેદ પાસે જતા તો આ એમ કહે છે કે આજે કઈ આટલી બધી ખરીદી નહોતી ખાલી છે વેદાગરથી પડી થાય એટલે કે વેદાગરથી છે એ ખાલી દવા લેવા જ આવ્યો હતો પણ એમ કહ્યું કે ગાય
ગાડા વાળા કોઈ ને કોઈ હરિનાલાલ મળી રહે છે. હરિનાલાલ એટલે કે પછી પોતે છે એ રીતે કહે છે કે ભગવાન આપણે કહીએ ને હરિનાલાલ એટલે કે ભગવાન માણસ કે કોઈ ને કોઈ એવો દયાળુ છે એ ગાડા વાળું મળી જ રહે છે કે જે મારા બાચકા છે એ ઘર સુધી લઈ જશે. શેઠિયા તમે લેવાના પાણીએ હાથ ધોવો એવા છો ને કે પછી છે એ કણસનભાઈ એ શેઠને કહે છે કે શેઠ તમે તો છે એ લેવાના પાણી હાથ ધોવો એવા છો. લેવાના પાણી હાથ ધોવા એટલે આયા છે એ રૂઢિ પ્રયોગ. લેવાના પાણી હાથ ધોવા એટલે કે કોઈની ઉદારતાનો ઉપયોગ કરવો કે આ છે એ શેઠને કહે છે કે કોઈ તમને જરીક વસ્તુ આપે તો કોઈ તમને થોડુંક વાપર આપે તો તમે એનો છે એ પૂરેપૂરો ઉપયોગ કરી લો એવા છો કે તમે છે એ લોકોની ઉદારતા કે લોકોની જે દયાભાવ છે એનો તમે દુરુપયોગ કરો છો. કાયમ મફતી હોય નહીં જાય કે તમને જે છે તમારે તો આવી જ રીતે લોભ જ કરવા હોય કે કોઈની ઉદારતાનો ખોટો જ ઉપયોગ કરવો હોય તો તમને રોજ છે એ આમ મફત પણ લઈ જાય. કોકની નાના ભેટ હોય ને ઉછીનું ઉધાર લેવા આવે ત્યારે તો માટીથી જ રેખા ઉતારી ગયો છો એ સાંભળે છે કે પછી છે એ આ કણસનભાઈ શું કહે છે શેઠને કે તમે કોકની ઉદારતાનો દુરુપયોગ કરો કે જ્યારે તમારો ભાવ આવે કોઈની મદદ કરવાનો ત્યારે તો તમે કોઈની મદદ કરતા નથી કે આ છે એ શેઠ એ લોકોને પૈસા ઉધાર આપતો હોય ને એટલે આ એમ તે કહે છે કે કોકની છે એ કોઈને નાણાંની ભીડ હોય કે કોઈને છે એ કોકવા કોઈને પૈસાની કે જરૂર હોય તો ત્યારે અત્યારે છે એ તમારી પાસે પૈસા ઉધાર લેવા આવે તો ત્યારે તમે હાજરી એટલે કે ત્યારે તો તમે દુકાનેથી જેઠા ઉતારી લીધો છો. એ કઈ યાદ છે તમને કે તમે તો કોઈની મદદ કરતા નથી તો પછી કોણ તમારી પણ મદદ કરે. જ્યારે પૈસાની જરૂર હોય આવે ત્યારે તમે દુકાને દુકાનેથી જ મોકલી આપો છો. ઓલિયું કહે છે ને કે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે સમજ્યા. કે પછી છે એ કણસમભાઈ એ કહેવત બોલે છે કે ઓલું કહેવાય છે ને કે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે કે આપણે થોડુંક નમીએ કે આપણે કોઈની થોડીક પણ મદદ કરીએ તો એ જે છે એ સમય આવે તે આપણી વધારે મદદ કરે. પણ તમારે એવું કોઈ કરવું નથી કે તમારે જે છે એ જ્યારે લોકોને નાણાંની કે ભીડ હોય કે જ્યારે જરૂર હોય ત્યારે તમારે પૈસા દેવા નથી. અને આવી રીતે છે એ ગામમાં એટલે કે જ્યારે તમે ખરીદી કરવા કે જાઓ ત્યારે રોજ કોકને કોક મફત ગોતી લેવું કે કોઈનો જે છે એ ઉદારતાનો ખોટો ઉપયોગ કરી લેવું. સમજ્યા. પછી છે એને આટલું સંભળાવે છે અને પછી શેઠને કહે છે કે હવે કઈ સમજાણ તમને. કણસમભાઈ ઉધારી તો આખી હાજરી લઈ લેવી પણ વખતસર ચોપડા ચોખા કરવા જોઈએ ને. કે પછી છે એ આની કીધું ને કે તમે કોઈને પૈસા ઉછીના લેવા આવે તો પણ પૈસા નથી દેતા એટલે શેઠ છે એઓને સમજાવે છે. કોને તો કે કણસમભાઈ કે કણસમભાઈ કે ઉધારે તો આખી આખી હાજરી કે ઉધારે તો આખી આખી દુકાન કે આખી દુકાનમાં જેટલા પૈસા છે એટલા બધા જ પૈસા તો ઉધારે દઈ દેવા પોસાય પણ તમે છે એ સમયસર એ ચોપડા ચોખા કરવા જોઈએ ને એટલે કે સમયસર છે એ તમારે ચોપડા ચોખા એટલે હિસાબ પૂરો કરવો જોઈએ ને. કે આ શું કહે છે કે ઉધાર આપવાનો હોય ખાલી ઉધાર જ દેવાની વાત હોય તો એ તો આખી આખી દુકાન આખી આખી દુકાન ઉધાર દઈ દો પણ તમારે છે એ સમયસર એ પૈસા ઉછીના લીધા હોય તો એ સમયસર પાછા આપી જવા જોઈએ. ત્રણ ત્રણ વરમ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ તો આખો કાઢો એમ હલતું હશે. કે પછી એને સમજાવે છે કે તમે પૈસા ઉછીના લઈ જાઓ તો તમે ત્રણ ત્રણ વરસ સુધી છે એ પૈસા નથી ભરતા અને પછી અમે ઉઘરાણી કરવા આવીએ એટલે કે પછી જે છે એ પૈસા માંગવા આવીએ તો તમે આખો બતાવો એટલે કે તમે છે એ મને કરી દો કે ત્યાંથી તમે તમારી મૂકો તો આવું તો ક્યાંય આવે કે પૈસા ઉછીનાઈ લઈ જવા અને પછી સમયસર ભરવા પણ નહીં અને જો માંગવા આવીએ તો તમારે આવી રીતે ગુસ્સો કરવો. અમારી આગળ પેટ છે ને કે પછી એમ કહે છે કે અમારી આગળ પેટ છે એટલે કે અમારે પણ પૈસાની જરૂર હોય ને. આ સાંભળીને કહળ સંગે મનમાં ગાંઠ પાડી કે વાણિયો આજ માંડ ગાય ચડ્યો છે. હિંગ તેલ હમણાં જ પાટીને ધુવાડે વહી ગયો છે. ગામમાં કોઈની શરમ ભરતો નથી કે આ છે એ આવી રીતે વાત સાંભળી કહળસમ છે એ મનમાં નક્કી કરી લે છે કે વાણિયો છે એ આજે લાગમાં આવ્યો કે વાણિયો છે એ આજે તપમાં આવ્યો કે અત્યાર સુધી છે એ ફાટીને ધુવાડે ગયો હતો કે આ વાણિયાને છે એ ગામમાં કોઈની પણ શરમ નથી. આજે એને ધોળે દઈએ તારાનો બતાડી દઉં તો માનના કર્ણ
पछीना भी।